એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ છમાં આપણી ગણિતની પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ ત્રેવીસ દસ બે હજાર ચોવીસને બુધવારના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો મારા બાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા દાખલાઓ ગણો અહીંયા તમને કોઈપણ ત્રણ દાખલા ગણવાના કહે છે એક દાખલાના મિત્રો ત્રણ ગુણ છે પહેલો દાખલો છે સાયકલ બનાવતી એક કંપનીએ માર્ચ માસમાં સોળસોની આઠ સાયકલ એપ્રિલ માસમાં ઓગણીસો પચાસ તથા મે માસમાં ચાર હજાર પાંચસોની છાસઠ સાયકલનું વેચાણ કર્યું તો આ ત્રણ માસમાં કંપનીએ કુલ કેટલી સાયકલનું વેચાણ કર્યું હશે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદું અને સિમ્પલ છે કે ત્રણેય માસ છે એની અંદર મિત્રો કુલ વેચાણ કેટલું કર્યું એટલે આપણે સરવાળો કરવો પડે તો સોળસો આઠ માર્ચ મહિનાનું વેચાણ ઓગણીસો પચાસ એપ્રિલ મહિનાનું વેચાણ અને ચાર હજાર પાંચસો ને છાસઠ મે મહિનાનું વેચાણ આનો સરવાળો આપણે કરીએ તો એનો કુલ ટોટલ મળે છે આઠ હજાર એકસો ચોવીસ તે કુલ સાયકલનું વેચાણ કર્યું છે બીજો દાખલો છે મહેશે ધંધો શરૂ કરવા માટે હરીશ પાસેથી સાઠ હજાર રૂપિયા પૂછી લીધા તેમણે જો પચાસ હજાર એકસો ને રૂપિયા પાછા ચૂકવી દીધા હોય તો હવે તેમણે કેટલા રૂપિયા ચૂકવવાના બાકી રહ્યા મિત્રો ચૂકવવાના બાકી રૂપિયા તો સાહીઠ હજાર છે એમાંથી પચાસ હજાર એકસો નેવું રૂપિયા ચૂકવી દીધા છે તો હવે સાઠ હજારમાંથી પચાસ હજાર એકસો નેવું બાદ કરીએ તો નવ હજાર આઠસો દસ ચૂકવવાની રકમ બાકી રહી છે ત્રીજો પ્રશ્ન છે એક કારખાનામાં એક દિવસમાં બારસો પચાસ ટી શર્ટ બને છે તો પંદર દિવસમાં આ કારખાનામાં કેટલી ટી શર્ટ બનશે એ બારસો પચાસ ગુણ્યા પંદર કરવા પડે તો બારસો પંદર બારસો ગુણ્યા પંદર કરીએ તો મિત્રો આપણો જવાબ આવશે અઢાર હજાર સાતસો પચાસ ટી બનશે ચોથો દાખલો છે એક ખેડૂત પાસે કુલ ત્રણસો ને અડતાલીસ ગુલાબના છોડ છે તે એક હરોળમાં પંદર ગુલાબના છોડ રોપવા ઈચ્છે છે તો આવી કેટલી હરોળ બનશે કેટલા ગુલાબના રોપા રોપાયા વગરના વધશે તો મિત્રો ત્રણસો અડતાલીસને આપણે પંદર વડે ભાગવા પડે તો ત્રણ વડે પંદર વડે ભાગીએ તો ત્રેવીસ મિત્રો કુલ હરોળ બનશે તેમાંથી ત્રણ રોપા છે એ શું થશે વધશે બરાબર એટલે કે રોપાયા વગરના રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ નવા પ્રશ્નપત્ર મિત્રો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ જરૂર હોય તો મિત્રો તમે આપણે જે મિત્રો પ્લે સ્ટોર છે તેમાંથી ઓસ્ટન કોચિંગ ક્લાસ નામની જે આપણી એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરવાની છે અને પછી મિત્રો તેમાંથી માત્ર વીસ રૂપિયાની નજીવી કિંમતમાં એક પીડીએફ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો તમારે અસાઇનમેન્ટ બધા જ વિષયના જે રેડી ટુ પ્રિન્ટ સાથે સોલ્યુશનની જરૂર હોય તો પણ તમે વોટ્સઅપની અંદર વોટ્સઅપ નંબર જે મિત્રો અહીંયા આપેલો છે તેરસઠ પાંચ અડતાલીસ સત્યાવીસ ત્રણ ત્યાંસી તેના ઉપરથી માત્ર ચાલીસ રૂપિયાની નજીવી કિંમતે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે છે એનો અ છે માગ્યા મુજબ જવાબ આપવાના છે મિત્રો અહીંયા પહેલી છે જે સંખ્યા અહીંયા લખેલી છે બરાબર તમે જોઈ શકો છો પિસ્તાલીસ લાખ સડસઠ હજાર ત્રણસો એકવીસ સંખ્યાની ભારતીય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં દર્શાવો જો ભારતીય પદ્ધતિમાં લખવી હોય તો પિસ્તાલીસ લાખ સડસઠ હજાર ત્રણસો એકવીસ આ રીતે લખાય ને આંતરરાષ્ટ્રીયમાં મિત્રો આપણે આ રીતે અલ્પવિરામ કરાય પહેલી ત્રણ સંખ્યા પછીની ત્રણ અને પછી વધી છે એ એક બરાબર તેવી રીતે ત્રણ ત્રણનું ઝૂમકું બનાવવાનું બીજું અહીંયા મિત્રો બે ચાર આઠ પાંચ આ અંકોનો ઉપયોગ કરી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવવાની છે અને તેમનો તફાવત શોધવાનો છે મિત્રો પહેલી સૌથી મોટી બનાવીએ સંખ્યા તો આઠ પાંચ ચાર અને બેથી બને એટલે કે આઠ હજાર પાંચસો બેતાલીસ સૌથી નાની સંખ્યા બનાવીએ તો બે પછી મિત્રો ચાર પછી પાંચ અને આઠ એટલે કે ચોવીસો અઠ્ઠાવન હવે આઠ હજાર પાંચસો બેતાલીસમાંથી ચોવીસો અઠ્ઠાવન બાદ કરીએ તફાવત કરીએ તો અહીંયા જવાબ આવે છે તે સા છ હજાર ચોર્યાસી છે હવે મિત્રો જોઈશું બહુ માગ્યા મુજબ જવાબ આપવાના છે અહીંયા સૌ પ્રથમ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવો તો ઉતરતા ક્રમમાં મિત્રો આ રીતે ગોઠવાય સૌથી મોટી સંખ્યા લેવી પડે પહેલી તો આઠ હજાર છસો તેવી એથી નાની છ હજાર આઠસો બત્રીસ એથી નાની ત્રણ હજાર બસો પંચ્યાસી અને એથી નાની બે હજાર ત્રણસો અડસઠ બીજી છે સંખ્યા મિત્રો ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા લેવી પડે તો છ હજાર એથી મોટી પંચ્યાસી સો એથી મોટી આઠ હજાર નવસો એકસઠ અને એથી મોટી ગણતરી કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે છે બરાબર એ રકમને આપણે છ અંક આ બાજુ ખસેડવા પડે જમણી સાઈડ સરવાળો કરવાનો છે એટલે જમણી સાઈડ કરવા પડે તો અહીંયા છ અંક જમણી સાઈડ ખસેડીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ આઠ ઉપર આવે છે તો અહીંયા સરવાળો કેટલો થાય છે આઠ તેવી રીતે મિત્રો અહીંયા તમે જોશો આઠ માઇનસ પાંચ કરીએ તો આઠ છે એમાંથી પાંચ ડાબી બાજુ ખસવાનું છે તો આઠથી પાંચ ડાબી બાજુ ખસીએ તો એક બે ત્રણ ચાર પાંચ અહીંયા જવાબ આવે ત્રણ આવે બરાબર ડાબી બાજુ ખસીએ તો હવે અહીંયા જોઈએ ત્રણ ગુણ્યા બે એટલે કે ત્રણ દુ છ થાય છે તો આપણે શું કરવાનું છે તો અહીંયા મિત્રો ત્રણ છે પહેલાં ખસવાના છે બરાબર બરાબર ત્રણ ત્રણ ખસશો તો અહીંયા છ રકમ આવી જશે બ આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો પેલું છે તરત પહેલાની સંખ્યાની સાત હજાર છસો ત્રેપન છે તો આ વાત સાચી છે બીજું મિત્રો અહીંયા સંખ્યા આપેલી છે એની તરત પછીની સંખ્યા પાછલો અંક જોવાનો છે બરાબર પછી અહીં અઠોતેર છે અહીંયા અગ્યાસી છે ઓકે સાચું છે એના પછી દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પણ છે તો આ વિધાન પણ સાચું છે પાંચ દરેક પ્રાકૃતિક સંખ્યા એક પૂર્વવર્તી સંખ્યા ધરાવે છે તો આ વિધાન પણ સાચું છે એના પછી છઠ્ઠું ત્રણ અંકની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા ત્રણ અંકની જ હોય છે તો આ વિધાન ખોટું છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પેલું છે નીચે આપેલી ખાડગ્યામાં એવો અંક લખો કે જેથી બનતી સંખ્યાને અગિયાર વડે નિશીસ ભાગી શકાય તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વિભાજ્ય છે કે નહીં લખો તો મિત્રો દસ હજાર નવસો આઠ બે અને ત્રણ વડે વિભાજ્ય છે તેથી છ વડે પણ વિભાજ્ય થાય અને નવ વડે પણ વિભાજ્ય છે પ્રશ્ન પાંચ માગ્ય મુજબ ગણતરી કરવાની છે મિત્રો અહીંયા એકસો ના અવિભાજ્ય અવયવ પાડો તો આપણે આવી રીતે પડશે એકસો છન્નું અઠ્ઠાણું દુ એકસો છન્નું ઓગણપચાસ દુ સિત્ય ઓગણપચાસ અને એક સત્તું સાત બરાબર ચાલો હવે એના પછી બીજો દાખલો છે વીસ અઠ્યાવીસ અને છત્રીસના સામાન્ય અવયવ લખો તો વીસના સામાન્ય અવયવ મિત્રો એક બે ચાર પાંચ દસ વીસ થાય પછી અઠ્યાવીસના એક બે ચાર સાત ચૌદ અઠ્યાવીસ છત્રીસના એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર છત્રીસ બરાબર અને સામાન્ય અવયવ શું થયા તો એક જો અહીંયા બે બે છે બરાબર બાકીના કોઈ અને ચાર છે એક બે અને ચાર બરાબર બાકીના કોઈ સામાન્ય નથી નીકળતા તો આ છે એક બે ચાર એ સામાન્ય અવયવ છે વીસ અઠ્યાવીને છત્રીના ત્રીજો મિત્રો છે બાર અઢાર અને છના સામાન્ય અવયવી લખો અવયવી લખવાના છે તો બારના મિત્રો છના બરાબર તો અહીંયા મિત્રો બારના આપણે સામાન્ય અવયવ લખ્યા અઢાર અઢાર દુ બરાબર છત્રીસ અઢાતરી ચોપન બરાબર એવી રીતે અઢાર ચોક બોતેર અઢાર પચું નેવું છ છોરી છ એકા છ છ દુ બાર છત્રી અઢાર છી એવી રીતે ઘડીઓ લખવાનો છે તો મિત્રો સામાન્ય અવયવ શું થશે જો તમે છત્રી અહીંયા પણ છત્રી છે અને અહીંયા પણ છત્રીસ છે તો સામાન્ય છે એ છત્રી નીકળે છે પ્રશ્ન છ એનો અ છે સૂચના મુજબ ગણતરી કરવાની છે મિત્રો છત્રીસ અને ચોર્યાસીના ગુસ્સા શોધો તો છત્રીના ગુસ્સા શોધીએ તો અઢાર દુ છત્રી નવ દુ અઢાર ત્રણ તરી નવ અને એક તરી ત્રણ એવી રીતે અહીંયા ચોર્યાસી તો બેતાલીસ દુ ચોર્યાસી એકવીસ દુ બેતાલીસ સાત તરી એકવીસ ને એક સત્તું સાત મિત્રો અહીંયા હવે જોઈએ તો છત્રીસ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ થાય એવી રીતે અહીંયા ચોર્યાસી તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત થાય હવે અહીંયા તમે જોશો સામાન્ય આપણે તારવીએ તો બે બે ત્રણ થાય બે બે ત્રણ તો બે દુ ચાર તરી બાર બરાબર તો બાર છે એનો ગુસ્સા છે તેવી રીતે મિત્રો ચોવીસ અને ઓગણપચાસના લસા શોધો હવે લસા શોધવાના હોય ત્યારે આપણે અહીંયા

હવે તમે જોશો કે લસા શું મળે છે તો બે 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 ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બરાબર આનો ગુણાકાર કરીએ તો ત્રણસો ને સાહીઠ એ લસા છે મિત્રો ત્રીજો દાખલો છે વીસ અઠ્યાવીસ ને નો ગુસ્સા શોધો બરાબર આપણે હમણાં જોયું આગળ જોઈએ એવી રીતે આપણે શોધીએ તો અલગ અલગ શોધો આપણે ગુસ્સા માટે દસ દુ વીસ પાંચ દુ દસ એક પચું પાંચ ચૌદ દુ સાત દુ ચૌદ અને એક સતુ સાત અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર ત્રણ તરી નવ અને એક તરી ત્રણ વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો છો કે વીસ તો એના માટે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ થાય અઠ્યાવીસના ગુસ્સા થશે બે ગુણ્યા બે ગુણ્યા સાત છત્રીસના ગુસ્સા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ થાય તો હવે સામાન્ય શું છે તો સામાન્ય બે બે નીકળે છે બરાબર અને બીજું કંઈ નીકળતું નથી એટલે આપણે બે દુ ચાર તો અહીંયા ગુસ્સા એ ચાર છે બ છે નીચે આપેલા કોયડવ કિલો કોઈ પણ એક મિત્રો અહીંયા તમે જુઓ એ ત્રણ મિત્રો એકસાથે ચાલવાની શરૂઆત કરે છે તેમના પગલાની લંબાઈ અનુક્રમે ચાલી અડતાલીસ ને પિસ્તાલીસ સેમી છે તો દરેક ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે કે જેથી પૂરા પગલાંથી થી સરખું અંતર આવરી શકાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ચાલી અડતાલીસ ને પિસ્તાલીસ એના આપણે શું શોધો આપણે લસા લેવો પડે વીસ દુ બરાબર ચાલીસ ચોવીસ દુ અડતાલીસ અને પિસ્તાલીસ ના પિસ્તાલીસ થશે કારણ કે એના બે ભાગ ના પડે જ્યાં સુધી બે સુધી બે અહીંયા મિત્રો ભાગ ચાલે છે ત્યાં સુધી પિસ્તાલીસ નીચે ઉતારવા પડશે જો દસ દુ વીસ બાર દુ ચોવીસ પાંચ દુ દસ છ દુ બાર પાંચના પાંચ આવશે કારણ કે ત્રણ દુ છ થાય છે હવે આપણે ત્રણનો લેવો પડશે પાંચને પાંચ નીચે ઉતારીશું બરાબર એક તરી ત્રણ અને પંદર તરી પિસ્તાલીસ પાછા પાંચના પાંચ નીચે ઉતારીશું કારણ કે અહીંયા પાંચ તરી પંદર થાય છે હવે પાંચને પાંચ છે તો એક પાંચ એક પાંચ બરાબર તો અહીંયા તમે જોશો તો અહીંયા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ થાય તો આનો ટોટલ ગુણાકાર થાય એ સાતસોને વીસ સેમી છે બીજું છે દાખલો એક શોપિંગ મોલમાં મિત્રો આઈસ્ક્રીમના કપ કોર્ન અને કેન્ડીના અનુક્રમે ત્રણ ચાર ને પાંચ નંગના તૈયાર પેકેટ વેચાય છે જો સમાન સંખ્યામાં આ ત્રણેય વસ્તુ ખરીદવી હોય તો તમામના ઓછામાં ઓછા કેટલા કેટલા પેકેટ્સ ખરીદવા પડે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લસા ગુ મિત્રો લસા મેળવીએ તો આપણે ત્રણના ત્રણ ઉતારીશું બે દુ ચાર પાંચના પાંચ અહીંયા મિત્રો એક બે બે થશે બરાબર અહીંયા ત્રણ થશે બરાબર ને પછી પાંચના આપણે લસા લેવા પડે તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે બે દુ ચાર ચાર તરી બાર ને બાર પછી સાહીઠ બરાબર અહીંયા સાહીઠ લસા આવે હવે જુઓ તમે કપ છે એ સાઠ ભાગ્યા ત્રણ કરીએ કારણ કે ત્રણ છે એટલે તો વીસ પેકેટ થયા કોણ ચાર છે એટલે સાઠ ભાગ્યા ચાર એટલે પંદર પેકેટ

જોડકા જોડવાના છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોડકા આવી રીતે બનાવી શકો છો જો પહેલું છે અમ બરાબર તો એ ખુલ્લો વક્ર છે કારણ કે અહીંયા ખુલ્લો છે પછી બી છે તો અહીંયા બહુકોણ છે પછી અહીંયા સી છે તો મિત્રો વક્ર જે સાદો નથી ડી છે તો એ બંધ વક્ર જે બહુકોણ નથી બરાબર એવી રીતે ચાલો હવે આપણે કઈશું નીચે આપેલી પરિસ્થિતિને અનુરૂપ આકૃતિ દોરો તો મિત્રો એ અને સીડી એકબીજાને એક્સ બિંદુએ છેદે છે બરાબર અહીંયા એક્સ બિંદુ છે એ બી અને સીડી એકબીજાને છેદે છે બીજું છે બિંદુઓ એમ અને એન એ રેખા પરના બિંદુ છે પરંતુ બિંદુ એ એ રેખા પર નથી તો મિત્રો તમે આવી રીતે આકૃતિ દોરી શકો છો બરાબર ત્રીજું નીચે આકૃતિનો ઉપયોગ કરી જવાબ લખો અહીંયા મિત્રો આકૃતિ તમે જોઈ શકો છો રેખા બનાવવાની છે જે

કાઠકોણ ત્રિકોણ અને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય ત્રીજું ત્રિકોણ એક્સ વાય ઝેડમાં ઝેડ અંશનો હોય તો એ ત્રિકોણ ત્રિકોણ કહેવાય ચોથું એબીસીમાં બી બરાબર એસી હોય તો એ સમ સમજુ ત્રિકોણ કહેવાય બ છે નીચે આપેલા ત્રિકોણના નામ બે જુદી જુદી રીતે દર્શાવવાના છે મિત્રો અહીંયા કાઠકૂણો છે તો કાઠકૂણો હોય તો મિત્રો અહીંયા સમ દ્વિબાજુ ત્રિકોણ અને કાઠકોણ ત્રિકોણ કહેવાય જ્યારે આ બાજુ મિત્રો બે બાજુના માપ સરખા છે એકના નથી તો દ્વિ બાજુ ત્રિકોણ લખું ત્રિકોણ કહેવાય ખાલક્યા પૂર્ણ કરવાની છે પહેલું છે ચાર કાટખૂણા ધ્રાવદાસ બાબાજુ ચતુષ્કોણ એટલે એને ચોરસ કહેવાય બીજી ખાલક્યા છે લંબચોરસની સામસામી બાજુની લંબાઈ સમાન હોય છે ત્રીજી ખાલક્યા છે ચોરસના વિકર્ણો એકરૂપ અને કાટખોણે દુભાગે છે ચોથી ખલક્યા છે લંબચોરસના દરેક ખૂણાનું માપ નિવોંશ હોય છે પ્રશ્ન દસ છે મિત્રો એનો આ છે નીચેની સંખ્યા રેખામાં પૂર્ણાંક દર્શાવેલ છે તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બરાબર રેખા દોરેલી છે એ બી સીડી અને અહીંયા ઈ એફ જી સુધી છે અહીંયા મિત્રો ઝીરો છે અને અહીં આઠ સુધી દર્શાવેલ છે અહીંયા માઇનસ પાંચ સુધી છે પહેલું છે બિંદુ સીની સંગત સંખ્યા લખો તો સંગત સંખ્યા પાંચ થાય બરાબર કારણ કે અહીંયા તમે જીરોથી એક બે ત્રણ ચાર ને પાંચ આવે બરાબર એટલા માટે સંખ્યા રેખા પર કયા બિંદુની કિંમત સૌથી વધારે છે તો મિત્રો ડીની કિંમત વધારે છે આઠ છે એટલે ત્રીજો બિંદુ એ અને બી ની વચ્ચે આવેલું બિંદુને સંખ્ય સંખ્યા લખો તો બિંદુ મિત્રો એ અને બી વચ્ચે તો એક બે ત્રણ અને ચાર તો મિત્રો એક બિંદુ બરાબર ત્રણ થશે બરાબર અહિયાં ચોથું છે બિંદુ એફ ની સંઘ સંખ્યા ધન છે કે ઋણ તો ઋણ છે પાંચ આકૃતિના બિંદુને તેના મૂલ્યના ચડતા ક્રમમાં ગોઠવીએ તો જી એફ એવી રીતે મૂલ્ય થાય કારણ કે જી એ માઇનસમાં છે એફ એ માઇનસમાં છે ઈ એ માઇનસમાં છે બરાબર પછી અહીંયા ચડતો ક્રમ થાય છે ચાલો બસ માગ્યા મુજબ ગણતરી કરો અહીંયા સંખ્યા રેખાને ઉપયોગ કર્યા વગર કરવાની છે સરવાળો કરવાનો છે પહેલું છે માઇનસ બાર વત્તા માઇનસ અડત્રીસ તો મિત્રો પ્લસ માઇનસ માઇનસ થાય અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય તો બાર ને આ કેટલા થાય પચાસ પણ કેવા માઇનસ થશે તેના પછી મિત્રો અહીંયા બાવન પ્લસ માઇનસ પંદર છે તો પ્લસ માઇનસ માઇનસ થાય તો બાવનમાંથી પંદર બાદ કરીએ તો સાડત્રીસ બીજું છે કિંમત શોધવાની છે એકસો બત્રીસ વધતા માઇનસ બસો તેપન વધતા બસો તેપન પ્લસ માઇનસ અહીંયા માઇનસ થઈ જશે બરાબર તો એકસો બત્રીસ માંથી બસો ત્રેપન બસો તેપન જતા રહ્યા બરાબર તો શું વધ્યું એકસો બત્રીસ ચાલો ત્રીજો એના પછી નેક્સ્ટ બીજો દાખલો છે માઇનસ વીસ વતાં માઇનસ ત્રીસ વત્તા પંદર તો મિત્રો પ્લસ માઇનસ એ માઇનસ થાય તો માઇનસ અહીંયા મિત્રો માઇનસ પ્લસ માઇનસ ત્રીસમાંથી પંદર બાદ કરીએ તો પંદર એ માઇનસ પ્લસ માઇનસ થાય પણ કેટલા પચાસમાંથી પંદર બાદ કરીએ તો પાંત્રીસ વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન તમારી પરીક્ષા માટે તમને અત્યારથી બેસ્ટ ઓફ લક અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગીની વળશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા